નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ખાંભાથી અમારા રિપોર્ટર હસમુખ સિયાર સાથે. કલેક્ટર આવેદનપત્ર આપવા માટે નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારિયા, સુરત જિલ્લા પ્રમુખ હકીમ માણા, નેશનલ પ્રેસ એસોસિએશનના મહામંત્રી ઝારાખંડ અને સુરત પ્રભારી જીગી સોસા સાથે તમામ પત્રકારો સુરત શહેરમાં આવીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સુરતમાં નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા બધા પત્રકારો સાથે થઈને કલેક્ટર ઓફિસે આવીને આવેદનપત્ર આપ્યું. તાપી જિલ્લાના પત્રકાર પરેશ ઇટાલિયા જે બહુજન સમ્રાટ પેપરના તંત્રી છે, તે વારંવાર તેને બદનામ કરવામાં આવે છે. જે માહિતી ખાતાના અધિકારી નિલેશ ભાભર દ્વારા ખોટી પ્રેસ કોન્ફરન્સ શું કરી પત્રકારને બદનામ કરવામાં આવે છે. સાથે સાથે ખોટા વોટ્સઅપ ગ્રુપમાં સરકારી માહિતીઓ ફેલાવવાના બદલે ખોટી રીતે પત્રકારો વિશે લખે છે અને પત્રકારને બદનામ કરે છે. તે માટે આજે કલેક્ટર ઓફિસ આવેદનપત્ર આપી અને તેની વર્ષોથી તાપી જિલ્લામાં કામ કરતા અધિકારીની બદલી કરવાની માંગ કરવામાં આવી અને સાથે સાથે તેની ખાતાકીય તપાસની માંગ કરવામાં આવી, જેથી પત્રકારોને ન્યાય મળે. મારું નામ છે જીગીશભાઈ સોસા, નેશનલ પ્રેસ એસોસિએશન સુરત જિલ્લાનો પ્રભારી છું. ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી હરજીભાઈ બારૈયાના માર્ગદર્શનથી અને હકીમભાઈની સૂચનાથી આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. આવેદનપત્ર આપવાનું મૂળ કારણ જે છે કે બહુજન સમાજના તંત્રી અને આપણે ભામોર સાહેબ જે માહિતી અધિકારીના છે નિરીક્ષક, તે તાપી જિલ્લામાં તે વારંવાર જેનું કામ છે, જે ગવર્મેન્ટની જે જાહેરાતો હોય તે મીડિયાના માધ્યમથી, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચે એનું કામ હોય છે, પણ પોતાનો શ્વાસ જોઈને અમુક પત્રકારોને તે દબાવવાની કોશિશ કરે છે, વારંવાર જે ટોર્ચર કરે છે અને વારંવાર બદનામ કરવાનું જે કામ કરી રહ્યા છે ભામોર સાહેબ. એનું કારણ એક જ છે કે ભામોર સાહેબ જે છે કે જે વર્ષોથી એકને એક જગ્યા પર ચોંટી રહ્યા છે, એટલે એની મનમાની કરે છે, એની કોઈ શંકા નથી, મનમાની કરે જ છે. અને જે પત્રકારો છે એ પત્રકારોને જે સાચવતા નથી અને પત્રકાર સાથે ગેરવર્તન કરે છે, પોતાના જે સત્તા મળેલી છે એનો દુરુપયોગ કરે છે. એટલે આવા જે અધિકારીઓ છે એની બદલી થવી જોઈએ, 100% થવી જોઈએ. અને અમારો આ વિરોધ એ માટે છે કે એની બદલી કરવામાં નહીં આવશે તો અમે આખા જે સરકારી જે માહિતી જે ખાતું છે એનો અમે બહિષ્કાર કરશું. અને કોઈ બી જાહેરાત હોય જે ગવર્મેન્ટની હોય, રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની, જે અમારા માધ્યમથી છાપવામાં આવશે નહીં અને લોકો સુધી પ્રચલિત કરવામાં નહીં આવશે. અને જ્યાં સુધીની બદલી નહીં જાય ત્યાં સુધી અમે અરે પક્ષ સુધી સમ્રાટ બહુજન જે અમે પરેશભાઈ ઇટાલે છે એની સાથે છે અને આખા ગુજરાતમાં અમે આવેદનપત્ર આપવાની અમે તત્વતા દર્શાવે છે. અને આવું કોઈ બીજા પત્રકાર સાથે થાય નહીં એ માટે અમે અમારી બદલીની માંગ કરીએ છીએ. મારું નામ ઝારાખંડ, ડેલી ઇન્ડિયા ટીવી ચેનલ ડિરેક્ટર અને રિપોર્ટર અને સાથે નેશનલ પ્રેસ એસોસિએશનની મહામંત્રી. આજે અમે કલેક્ટર ઓફિસે આવેલા છીએ અને તાપી જિલ્લાના જે પત્રકાર છે જેનું નામ છે પરેશ ઇટાલિયા અને જે બહુજન એનું પેપરનું નામ છે બહુજન સમ્રાટ, અને તે અત્યારે તાપી જિલ્લામાં છે અને તેના ઉપર વારંવાર એલિગેશન લાગે છે, આક્ષેપો લાગે છે કે જે બહુ એક માહિતી ખાતાના અધિકારી છે જેનું નામ છે નિલેશ ભાભોર. નિલેશ ભાભોર દ્વારા વારંવાર માહિતી ખાતાના ગ્રુપમાં તેના વિશે ખરાબ લખવામાં આવે છે, તેના બદનામ કરવામાં આવે છે. જોકે તેને હક નથી, તેનો હક છે કે તેને પણ સરકારે હોદ્દો આપેલો છે કે તે માહિતી ખાતાની દરેક ડિટેલ્સ તેને વાયરલ કરવાની, એટલે કે દરેક માહિતી સરકારે કયા કયા કાર્યો કર્યા છે, સરકારના કયા નેક્સ્ટ કાર્યો થવાના છે તે તેનું કામ છે, પરંતુ તે કામ કરતો નથી. અને જે પત્રકાર છે એ પત્રકારને બદનામ કરી રહ્યો છે, પત્રકાર વિશે ખોટું બોલી રહ્યો છે, પત્રકાર ઉપર આક્ષેપો કરી રહ્યો છે અને પત્રકારને બદનામ કરવાનું કામ કરે છે. અમે નેશનલ પ્રેસ એસોસિએશનની આજે પૂરી ટીમ આવેલા છે. અમારી ટીમ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપીએ છીએ કે એની ખાતાકીય તપાસ કરે, એની અહીંથી તાપી જિલ્લાથી બીજી જગ્યાએ એની બદલી કરે. કેમ કે નેશનલ પ્રેસ એસોસિએશનનું કામ એક છે કે કોઈ પણ પત્રકાર હોય તેના પર કોઈ પણ જાતનો હુમલો થશે, કોઈ પણ જાતની ફરિયાદ થશે કે કોઈ પણ ખોટું તેને બદનામ કરશે તો નેશનલ પ્રેસ એસોસિએશન ક્યારે પણ નહીં રોકાય, ના કોઈની તાકાત છે કે એને રોકી શકે. કેમ કે ઘણા સરકારી અધિકારીઓ, ઘણા પોલીસ અધિકારીઓ, ઘણા બિલ્ડરો પત્રકાર ઉપર ખોટા આરોપો મૂકે છે, ખોટા બદનામ કરવાનું કામ કરે છે, ખોટા ખોટા આક્ષેપો મૂકે છે. એટલે નેશનલ પ્રેસ એસોસિએશનના અમારા એનપીએ ના મહા મુખ્યમંત્રી છે, જે હોદ્દાના મેઈન અધિકારી છે હરજીભાઈ બારૈયાનો એક જ મકસદ છે કે કોઈ પણ પત્રકાર ઉપર કોઈ પણ જાતનું ખોટું બદનામ ન કરે, ખોટી તેની એફઆઈઆર ન થાય અને ખોટો તેનું બદનામ ન કરે. એટલા માટે આજે અમે કલેક્ટર ઓફિસે આ આવેદન દેવા આવ્યા છે કે આવા માહિતી ખાતાના ખોટા અધિકારી જે પત્રકારને ખોટું બદનામ કરે છે તેના પર કડકમાં કડક કાર્યવાહી કરે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.